એમાં અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય હા સામે કોઈ બગા હું ખાય ગમે નહીં અફીણ બરાબર લીધો આંબલીઓ ગમે નહીં હા કોઈ હળણાય વગાડતો હોય હવે તમે આંબલી ખાવ તો ગમે નહીં નોખી હોય અમારે ગઢવી હતા વાત મેં વાત કરી દઉં કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો કાઠી દરબાર તેથી દે આમાં બજેટ નહીં મમા ભાઈકમાં હોય થારે થઈ જાય મોજ આવે તો વાત પણ કરધણીય ત્રણ તોલા અફીણ દેવાનું ત્રણ તોલા બંધાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા વાર્તા કરતાં કરતા નશો ઉતરી ગયો મામા મારું અફીણ કે કવિરાજ વાત હતી પણ બ્રિટિશ સરકાર આ રાણીઓના રાજ આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો કાલા પલાઈ રહ્યા છે જો રોડવી ગયો તો સમજો કાલામાં સમજાણું ને અફીણના ડોડવા હોય ને પલાળે કાલા પલાય રહ્યા રોડવી લીધો મગજનો આંકડો તારે નથી પરખે પાણીનો ભર્યો વિરોધ હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા હાથે તારે ઘીરે કદી વાર્તા કરવા આવવું નહીં જિંદગીમાં કદી અફીણ ખાવ નહીં એક રાતમાં મૂકી દીધું ત્રણ ચોલાનો બંધાણી માણા કડેથી પગ થઈ ગયા અનોખા ઠરે નહીં ભાઈ મને કોઈ ઉપાડી ઘોડી મત બહેડી દો તો ધીરે ધીરે ઘેરે વ્યવ દઉં એ ગોળી મત બેહાડ્યા ધીમો 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 ધીમું ઘોડું ચાલતું થયું કોકના શેડે ઘોડી નીકળી આને શરીરમાં મોર જેવ નંબરે એ ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું એ બરોબર જ્યાં પીડ્યા ન્યાં કાળોતરો ઘોંચરું વળીને કોબરા જેવો પીડ્યો હતો ને એની માથે બરોબર કવિરાત પડીયા ને ઓલો દબાણો દબાણો બટકું ભૂનું બટકુ ભર્યું નસો આવ્યું સોયન તોલાનો બંધાણી માણે સયું તો ના હરફ પાસો કહીડ આવ્યો તા તો લાલ ત્રણથી જેવી આંખ હતી પછી ત્રીજી ફેર કહીડ આવ્યો પછી તો હરફે ખીદેને ચોટો રહ્યો બીજી હાથે ઉખેડીને પકડીને નાખ્યો થેલી મને બંધું મોટું અને ઠેક મારીને ઘોડીમાંથી છે રાંગવારીઓ હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નસો ઉતરી જાય એટલે થેલી મોઢું છોડીને માલિક રાત નાખીને કઈડ આવી જાય નશો આવી જાય પછી મંડી જાય વાર્તા કરવા ને એક ગામમાં બે ત્રણ વખત ગયા એમાં એક દીધા પગ દબાવા સેવા કરવા આવે ને આણંદ એને આવે ત્યાં થેલી ના પાડે થેલી માં હું ઈ પક ખોડા હેઠો મૂકીને હળવેથી થેલી ઉતારીને માય કી હાથ ને ગોઈલા ને ટેવો થી અહીં હાથ આવે થી કડ્યું તાણે કટાણે જ અહીં આવે થી ઇની ડ્યુટી હતી ઈ ફટકાઈ ઓય માં કરીને ગાંઠ્યો આ વાણંદના વાકા હોય તો કોઠરી માં ત કરીયા તે દીને કેવાનું હું થું